જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર અને બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી ડિમ્પલબેન રાવલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું એક અભિયાન કે જેમાં સીએચએન અવેરનેસ કાર ડ્રાઈવના સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુધવારે શહેરની બહેન દ્વારા સેનાના ભાઈઓને તેમની લાગણી અને રાખડી મોકલવામાં આવી હતી. સરહદ ઉપર તૈનાત આપણા સીમા પ્રહરીને રાખડી મોકલવામાં કેન્દ્ર સ્થાને કંઈ હોય તો તે તેમના પ્રત્યેની આપણી લાગણી છે. રાખડીના મૂલ્યનું, દેખાવનું કે પછી જથ્થાબંધ સંખ્યાનું જાજું મહત્વ નથી, માત્ર બહેનની ભાઈ પ્રત્યેની લાગણી મહત્વના સ્થાને છે. ત્યારે સરહદ સુધી આપણે ભલે પ્રત્યક્ષ પહોંચી ન શકીએ, પણ સરહદ ઉપર તૈનાત દેશના સપૂતો સુધી આપણો આદર પ્રેમ રાખડી અને સંદેશાના માધ્યમથી તો ચોક્કસ પહોંચાડી શકીએ છીએ. આ પ્રકારના શુભાદેશી મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની મહિલાઓ તથા મહિલા સંસ્થાઓને સાથે રાખીને સીએચએન અવેરનેસ ડ્રાઈવના સહકારથી સરહદ ઉપર તૈનાત આર્મી, એરફોર્સ અને નેવીના જવાનોને રાખડી સાથે બહેનો સંદેશો પહોંચાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના શેખર માધવાણી લાયન્સ હોલમાં બુધવારે સાંજે શહેરની બહેનો દ્વારા જવાનો માટે તેમનો સંદેશો અને રાખડી જમા કરવામાં આવી હતી. આપણા દેશના જવાનો તાઢ તાપ અને તડકો જોયા વગર દેશની સીમાઓ પર જ્યારે 24 કલાક અને 365 દિવસ દેશની રક્ષા કરી રહ્યા છે, ત્યારે અમને એક વિચાર આવ્યો કે અમે એમના માટે શું કરી શકીએ. તો બધું તો કશું ના કરી શકીએ, પણ જ્યારે રક્ષાબંધન નજીક આવી રહી છે ત્યારે દેશના જવાનોને, ભાઈઓને માટે એમની રક્ષા કાજે અમે લોકો એવો વિચાર કર્યો કે તેમને અહીંથી રાખડી મોકલી અને એક સારો સંદેશો મોકલી, જેનાથી એ લોકોને પ્રેરણા મળે અને ખૂબ જ એ લોકો સારી રીતે, વધુ સારી રીતે ત્યાં દેશની રક્ષા કરી શકે અને તેમને પણ થાય કે દેશના કોઈ ખૂણામાં એ બહેનો એવી પણ છે કે તેમની રક્ષા માટે પ્રાર્થના કરી રહી છે, તેવા શુભ આશયથી અમે લોકો આજે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સૌ પહેલીવાર આ પ્રોજેક્ટ કર્યો છે. આશા રાખું છું કે આવતા વર્ષે પણ અને આવતા ઘણા વર્ષો સુધી પણ હું આ પ્રોજેક્ટ કરી શકું. આ પ્રોજેક્ટમાં મને જામનગરની ઘણી બધી સખી મંડળો અને સ્ત્રી અનેક સંસ્થાઓએ મને સાથ આપ્યો છે અને જામનગરની ઘણી બધી સ્ત્રીઓએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. સરહદ પરના જવાનોને રાખડી મોકલી તેમની રક્ષા માટે શહેરની બહેનો તત્પરતા દર્શાવી અને દેશદાસના આ કાર્યમાં દેશની રક્ષા કરતા આપણા જાબાઝ જવાનોની ફરજને બિરદાવે છે. ત્યારે આ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સુરક્ષાના હેતુસર માત્ર સાદી અને સિમ્પલ રાખડી બનાવીને મોકલવામાં આવી હતી. પરાક્રમસિંહ રાણા, નિર્માણ ન્યૂઝ, જામનગર.